હું બાળકો ધોરણ 4માં. હવે આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન 1 બ છે. 1 બમાં એવું કહે છે કે ખાના પૂર્ણ કરો, તો 1 મીટરના 100 સેમી, એવું આપણે મેં શીખવાડ્યું હતું. તો એકમ યાદ રાખવાના કે 1 મીટરના 100 સેમી થાય, અને તમે 1 મીટરના 100 સેમી કરો તો ગુણાકાર થાય, અને સેમીના મીટર કરો એટલે ભાગાકારમાં જાય. તો જો અહીંયા તમને સેમી આપ્યા છે બરાબર, તો ઉલટું કરીએ કે 1 મીટરના 100 સેમી તો 100 સેમીનો 1 મીટર બરાબર છે, એ રીતે થાય છે. તો પછી એ જ રીતે તમને 3 મીટર આપ્યા છે તો 3 મીટરના 300 સેમી, એવી રીતે તમને સેમી આપ્યા છે તો ભાગાકારમાં 500 ભાગ્યા 100 તો શું થઈ જશે, 5 મીટર. પછી અહીંયા તમને આપ્યા છે 50 મીટર, તો 50 મીટર અને 100 સેમી એટલે 50 × 100 કરો એટલે 5000 થઈ જાય. એ જ રીતે તમારે 480 સેમી છે, એની નીચે તમારે 100 વડે ભાગીએ એટલે મીંડું જાય તો 4.8 થઈ જાય. હવે 5.2 છે, તો મીટરના સેમી કરવાના એટલે મીટરના જો દશાંશીનો તમે કાઢી નાખો 5.2 એટલે 52/10 થઈ જાય, અને પાછા એને 100 વડે ગુણો એટલે કેટલા આવી જશે, 520. મીટરના સેમી કરતી વખતે 100 વડે ગુણવાના અને સેમીના મીટર કરતી વખતે 100 વડે ભાગવાના. ચાલો અહીં તમને 740 આપ્યા છે, તમે 100 વડે ભાગો એટલે 7.4 થઈ જશે. હવે અહીંયા છે 8.1, તો 8.1 જે છે તો 8.1 એટલે તમે દશાંશ ચિહ્ન કાઢી નાખો બરાબર, આ દશાંશ ચિહ્ન કાઢી નાખો એટલે 81/10 કેટલા થઈ જશે, 10, અને બીજા 100, 1 મીટરના 100 સેમી એટલે મીંડું ગયું તો તમારો જવાબ કેટલો આવશે, 810. તો આ રીતે તમારે કરવાનું છે. હવે આગળ, હવે કિલોમીટર અને મીટર છે, તો 1 મીટરના 1000 કિલોમીટર થાય. આ એકમ બદલાઈ ગયો, પેલો મીટરના સેમી હતા, અહીંયા કિલોમીટર થઈ ગયા બરાબર. તો મીટર, તો જો તમને મીટર આપ્યા છે અને કિલોમીટર શોધવાના છે એટલે આ શું થઈ જશે, ભાગાકારમાં. કેમ કે કેવી રીતે, કે 1 કિલોમીટરના 1000 મીટર બરાબર, પણ અહીંયા તમને મીટર આપ્યા છે અને કિલોમીટર શોધવાના છે એટલે કેટલા થઈ જશે, ભાગાકારમાં. તો થઈ ગયા 1000 1000 એટલે તમારા કેટલા થઈ જાય, 1 કિલોમીટર બરાબર છે. એ જ રીતે 1800, તો 1800ના 1.8 તો દશાંશીનો કાઢી નાખશો તો 1800/10 અને પેલા 1000 એટલે તમે મીંડું ઉડાડી દેશો એટલે કેટલા આવી જશે, 1800. એ જ રીતે 3500 તો કેટલા થશે, 35 બરાબર, 3.5 થઈ જશે બરાબર છે. તમારે 1000નું ધ્યાન રાખવાનું, 4.3 જો 4.3 છે તો 4 43/10 કેટલા થઈ જશે, 10. અને તમારે કિલોમીટર આપ્યા છે અને આપણે કરવાના છે મીટર એટલે 1000 વડે ગુણવા પડે. મીંડું ગયું તો તમારો જવાબ કેટલો આવ્યો, 4300 આવી ગયું. તો આ રીતે તમારે કરવાનું છે. હવે જો તમને રકમવાળા દાખલા આપ્યા છે કે જો ત્રણ એક સરખી ટ્રકમાં 12000 ઈંટો સમાય તો એક ટ્રકમાં કેટલી ઈંટો થશે, તો જો એનો જવાબ મેં તમને અહીંયા સમજાવ્યું છે, અહીંયા તમને સમજાવ્યું છે નીચે જો દાખલા, કે 3 ટ્રકમાં સમાતી ઈંટો 12000 તો 1 ટ્રકમાં કેટલી, પછી તમારે ક્રોસમાં ગુણાકાર થાય, નિયમ છે ગુણાકારનો કે 12000 × 1 અને જે ઉપરની રકમ છે ને એ નીચે જાય, અને આ રીતે તમારે છેદ ઉડાડી દેવાનો. તો 3 4 12 એટલે કેટલી ઈંટો આવશે, 4000. હવે આપણે બીજી રકમ છે કે જો એક ટ્રેક્ટરમાં 3500 ઈંટો લઈ જતું હોય તો 14000 ઈંટો છે, અને 14000 ઈંટો લઈ જવા આવા કેટલા ટ્રેક્ટરની જરૂર પડે. તો આપણે વસ્તુ એક જ ધ્યાન રાખવાનું કે તમને બે વસ્તુ કઈ આપી છે રકમમાં, ઈંટો અને ઈંટો, તો શોધવાનું શું છે આપણે, ટ્રેક્ટર. તો આ રીતે પદ મુકાય છે, હું તમને સમજાવું છું. એ સરખી સરખી હોય ને એ એક સાઈડે આવે અને શોધવાની રકમ સાઈડ ઉપર જતી રહે, તો તમને બે વસ્તુ ઈંટો આપી છે. તો આ રીતે પદ મુકાય કે 3500 ઈંટો લઈ જવા માટે એક ટ્રક,
તો 14,000 ઈંટો લઈ જવા માટે કેટલા? પછી ક્રોસમાં ગુણાકાર કરીએ તો 14,000 ગુણ્યા 1 અને 3500 નીચે. તો જો પહેલાં બે મીંડા ઉડાડી દેવાના, આ બે ઉડાડી દીધા, હવે 140 છે અને નીચે 35 છે, એટલે 7ના ઘડિયામાં આવે 7 2 14 અને 7 5 35. પણ હવે તમે જે 14 કરો ને, એ 2 અને એની પાછળનું મીંડું એટલે 20, તો અહીંયા 5 વધે છે, તો 5 4 20, તો તમારો જવાબ કેટલો આવે? 4 ટેક્ટર. આ રીતે તમને છેદ ઉડાડતા પણ આવડવું જોઈએ. હવે ત્રીજી રકમ છે, જો એ ટ્રકમાં 2,000 ઈંટો છે અને બીજી ટ્રકમાં 3500 ઈંટો છે, તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આપણને તફાવત પૂછે ને, ત્યારે બાદબાકી થાય. પણ અહીંયા તમને સમજવા માટે બાળકો યાદ રાખજો કે તમારે 3500 મોટા છે અને 2,000 નાના છે, એટલે તમારે શું કરવાનું? 3500 ઉપર લેવાના અને 2,000 નીચે. ઘણીવાર બાળકો શું કરે છે, આવું પૂછવાડા ઊભા કરે છે કે 2,000માંથી 3500 બાદ કરવા જાય. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ બાદબાકી કરવાની હોય, તો ધ્યાન રાખવાનું કે હંમેશા પહેલાં જોવાનું કે બેમાં કઈ રકમ મોટી છે, તો જે રકમ મોટી હોય એ ઉપર આવે અને એ રકમ નાની નીચે જાય. તો તમે 3500માંથી 2,000 બાદ કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 1500. આ રીતે તમારે કરવાનું છે, બરાબર. હવે દાખલા નંબર 4, કે 30 ઈંટોને એક ઉપર એક ગોઠવી એક પિલ્લર બનાવવામાં આવે છે, અને જો તેમાં દરેક ઈંટની ઊંચાઈ 10 સેમી હોય, તો પિલ્લરની ઊંચાઈ કેટલી? હવે આપણે આ સમજવાનું છે કે 30 ઈંટો છે, બરાબર, પણ એક ઈંટની ઊંચાઈ કેટલી તમને કીધી છે? 10 સેમી, અને ઈંટો કેટલી છે તમારે? 30. તો પહેલાં ઈંટો 30 છે, એક ઈંટની ઊંચાઈ 10 સેમી છે, તો 30 ઈંટો અને ઊંચાઈ 10, એટલે સેમીમાં જવાબ આવશે ઊંચાઈ 300 સેમીની 30 ઈંટો થઈ. પણ તમારે સેમીને મીટરમાં ફેરવવા હોય, તો 1 મીટરના 100 સેમી, તો 300 સેમી એટલે 300 છેદમાં 100, તો તમારે કેટલા જવાબ આવશે? તમે કોઈ પણ જવાબ લખી શકો છો, 300 સેમી અથવા તો 3 મીટર, કેમ કે સેમીને મીટરમાં ફેરવીએ તો પણ ચાલે, એટલે આ બંને જવાબ તમારા સાચા કહેવાય છે, બરાબર છે. હવે કે છે પાંચમો દાખલો, શું કહે છે જુઓ તમને, કે એ જો ઈંટના પ્રકાર, એક ઈંટની કિંમત 8 રૂપિયા છે, અને પ્રકાર બે, જે બે ઈંટ છે, પ્રકાર નંબર 2 ઈંટની કિંમત 10 રૂપિયા છે, તો બંનેની ઈંટો, બંને પ્રકારની ઈંટો એ લોકો 500 500 રૂપિયા લે છે, તો એની કુલ કિંમત શું થાય? તો અહીંયા આપણે સરવાળો કરવાનો છે. આ તમારે જે બાજુમાં અસાઇનમેન્ટમાં ના વંચાતું હોય, પણ હું બોલું છું તો તમે ધ્યાન રાખજો, બરાબર. હવે એવું કહે છે કે એક ઈંટની કિંમત જે બે પ્રકારની આ છે, તો પ્રકાર નંબર 1, કે પ્રકાર નંબર 1 ઈંટની કિંમત 8 રૂપિયા છે, અને પ્રકાર 2 નંબર જે ઈંટનો પ્રકાર એની 10 રૂપિયા છે. બંને ઈંટો એ લોકોએ 500 500 લીધી છે, તો 500 × 8 8 રૂપિયાવાળી છે, અને બીજી 500 × 10 વાળી છે, તો 500 વાળી 8 જે 8ના ભાવની છે એ 4,000 થશે, અને 510ના ભાવની છે એના 5,000 થશે, અને બંનેનો આપણે શું કરવાનું છે? કુલ કે એટલે સરવાળો, તો અહીંયા તમે સરવાળો કરો એટલે તમારો જવાબ આવશે 9,000. તો આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.